મોર્નિંગ દ્રશ્ય છે સ્મશાનનું દ્રશ્ય છે. ગુજરી ગયેલા વ્યક્તિના સગા સંબંધી આઘાતમાં છે. અંગત સ્વજનોના ચહેરા પર દુઃખ સ્પષ્ટ દેખાય છે. રડી રડીને સૂજી ગયેલી આંખોવાળા નિકટજનો સ્વજનો છે, અને જે માત્ર હાજરી પુરાવા આવ્યા છે એ દૂરના સગા છે. આવું પડ્યું હોય એટલે આવેલા એમાંથી 3-4 જણા દૂર એક બાંકડે બેઠા છે. એક જણ મોબાઈલમાં રચ્યો પચ્યો છે. એની બાજુમાં બેઠેલો બીજો એ પેલાના મોબાઈલમાં જુએ છે અને તરત બોલે છે, એટલે વાઈફાઈ પકડાય છે, શું પાસવર્ડ છે વાઈફાઈનો? એટલે ગંભીર મોઢાવાળા એક વડીલ બોલે છે કે મરેલાનો તો મલાજો રાખો. તરત પેલો પૂછે છે, એમ કેપિટલ? વડીલ બોલે છે, મરેલાનો તો મલાજો રાખો. એટલે તરત પેલો પૂછે છે, એમ કેપિટલ? આને કહેવાય ડાર્ક હ્યુમર. તમે એક્સપેક્ટ કર્યું હશે કે ધ્વનિત કોઈ ભારે ભરખમ વાત કરશે, સ્મશાનની વાત છે તો, પણ વાત નીકળી જ કંઈક બીજી. તો આને શું કહેવાય? એપ્રિલ ફૂલ. આજ પછી યાદ રાખજો, સ્મશાને જાઓ ને તો જીપીએસ ઓન નહીં રાખતા. ભૂલમાં પહેલા એલેક્સા માસી બોલે કે યુ હેવ રીચ્ડ યોર ડેસ્ટિનેશન, તો કેવું લાગે? આ જોક સોશિયલ મીડિયા પર તમે પેલા વાંચી લીધો છે? અરે યાર, આ સોશિયલ મીડિયાને કારણે હ્યુમરની વેલ્યુ જ ઘટી ગઈ છે. પહેલા તો કેવું હતું, શાહબુદ્દીન રાઠોડ કે વસંત પરેશની કેસેટ સાંભળવા માટે આમ અલાયદો સમય ફાળવતા વેકેશનમાં. કોઈની કારમાં ટ્રાવેલ કરતા હોઈએ અને એમાં કેસેટ પ્લેયર હોય અને શાહબુદ્દીન રાઠોડની કેસેટ મુકાય તો જલસો પડી જતો. હવે તો ઢગલો જોક્સ ફોરવર્ડ થાય છે ને વાંચીને હોઠ પણ ફરકતા નથી. વિદેશથી ઇમ્પોર્ટ થયેલા ઘણા બધા ફેસ્ટિવલ્સ આપણે હોંશે હોંશે ઉજવતા થયા, એમાં સૌથી પહેલો ઇમ્પોર્ટેડ તહેવાર એ એપ્રિલ ફૂલ્સનો હતો. વેલેન્ટાઇન્સ ને હેલોવીન એ તો પછી આવ્યા. સૌથી પહેલો ફિક્કો પડી જનાર વિદેશી તહેવાર પણ એપ્રિલ ફૂલ્સ જ છે. હવે એની એટલી વેલ્યુ નથી, જોક્સની પ્રેન્કની કંઈ ખાસ વેલ્યુ જ નથી. પહેલા તો કેવું હતું, ન્યૂઝપેપરમાં આખા વર્ષમાં એક દિવસ ફેક ન્યૂઝ છપાતા, પહેલી એપ્રિલે ગમ્મત થતી. હવે તો ફેક ન્યૂઝ રોજ મગજમાં ક્યાંક ક્યાંકથી ઠલવાય છે. મગજની વિવેક બુદ્ધિ બેર જ મારી ગઈ છે. જેને જે ફાવે સોશિયલ મીડિયામાં ફેંકમ ફેંક કરે છે. ખડખડાટ હાસ્યનું વજન ઘટ્યું છે અને નિર્દોષ નિર્ભેળ હાસ્ય તો જવાદન સાહેબ, બાકી આખી લાઈફમાં સૌથી મોટા જો આપણે ફૂલ બન્યા હોય ને તો આ કોરોનાએ બનાવ્યા છે. જવું છું કરતો આખું વરસ રહી ગયો, ખબર નહીં ક્યારે જવાનો છે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.